हेलो एवरीवन, माय सेल्फ खुशहाल कथीरिया। इन दिस वीडियो वी डिस्कस और स्टार्ट अ न्यू चैप्टर ऑफ डिस्ट्रीब्यूटेड डीबीएमएस। दिस वन इज द नाइन चैप्टर, ओके, डिस्ट्रीब्यूटेड डेडलॉक एंड रिकवरी। प्रीवियस चैप्टर्स में आपणे जे जोयुं हतुं ए ट्रांजेक्शन नो कॉन्सेप्ट जोयो हतो, ओके, ट्रांजेक्शन ना मैनेजमेंट ने अने कॉन्करन्सी कंट्रोल, मतलब ट्रांजेक्शन शू छे, ट्रांजेक्शन ना स्टेट कया कया छे, ओके, પછી એનો કન્સેપ્ટ શું છે, સાથે સાથે આપણે શેડ્યુલ જોઈતું, સિરિયલાઇઝબિલિટી, રિકવરેબિલિટી, ઓકે, પછી કાસ્કેડિંગ, ધેન આપણે જોઈતું કોન્કરન્સી કંટ્રોલની ટાઈપ કઈ કઈ છે, ઓકે, એમાં આપણે જોઈતી લોક બેઝ ને ટાઈમ સ્ટેમ્પ, ઓકે, ટાઈમ સ્ટેમ્પની કેટલી કેટલી ટાઈપ હતી, લોક બેઝની, થોમસનો રૂલ જોયો હતો, ઓકે, તે જે કંઈ બી હતું એ બધું શેમાં હતું, તો કે બધું જ હતું ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ, એ બી 18% વેઇટેજ હતું, આનું બી 18% વેઇટેજ છે, પણ આ એનો નેક્સ્ટ પોઈન્ટ છે। નેક્સ્ટ પોઈન્ટ ઇટ મીન્સ કે ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટમાં જે શેડ્યુલ આપણે ફોલો કરતા હતા, એ શેડ્યુલમાં શું આવતું હતું, તો કે લોક અનલોક, લોક અનલોક, એમાં ઘણી વાર આપણે એવી સિચ્યુએશન ક્રિએટ થતી હતી કે ટ્રાન્ઝેક્શન વન જો એનો લોક કરી દે છે કોઈ બી એક રિસોર્સ, ઓકે, તો ટ્રાન્ઝેક્શન ટુ છે એને યુઝ કરી શકતો નથી। જો એ જે કન્સેપ્ટ છે એમાં જો ડેડલોક જનરેટ થયો, સપોઝ કે ટ્રાન્ઝેક્શન વન છે એ પોતે અનલોક કરે જ નહીં, ઓકે, શ્રિંકિંગ ફેઝમાંથી સપોઝ કે બહાર આવે જ નહીં, ગ્રોઈંગ ફેઝમાંથી શ્રિંકિંગ ફેઝમાં આવે જ નહીં, તો પછી ટી ટુ ક્યારે એને યુઝ કરી શકશે નહીં। તો એવી કોઈક સિચ્યુએશન જ્યારે જનરેટ થાય તો ત્યારે શું થયું, તો કે એને ડેડલોક કહેવાય, ઓકે। હવે ડિસ્ટ્રીબ્યુટેડમાં ડેડલોક કઈ રીતે છે, તમે જોયું હશે કે કોઈ એક રિસોર્સ છે એકબીજાની વાટે હોય, સપોઝ કે એ છે એ બીની વાટે છે અને બી છે એની વાટે છે, તો એ શું થયું, એકબીજાની વાટે છે, કે પહેલાને એમ થશે, એને એવું થશે કે બી છે એ હોમવર્ક કરી નાખશે, અને એને એવું થશે, બીને એવું થશે કે એ છે એ હોમવર્ક કરી નાખશે, પણ હોમવર્ક કોઈનું કમ્પ્લીટ થશે નહીં, ઓકે। એ ટાઈપનો જે કન્સેપ્ટ છે એને શું કહેશું, તો કે ડેડલોક। હવે એ ડેડલોકની રિકવરી કઈ રીતે છે એ કન્સેપ્ટ બી આપણે આ ચેપ્ટર્સમાં જોવાનું છે। એઝ પર જીટીયુ સિલેબસ કે 18% છે, તો તમારો ક્વેશ્ચન પેપર જે જીટીયુનો ફાઈનલ પેપર આવે છે 70 માર્ક્સનું, એમાં શું થાય છે, તો એમાં તમારો ફોર્થ એન્ડ ફિફ્થ ચેપ્ટર, સોરી, ફોર્થ એન્ડ ફિફ્થ જે ક્વેશ્ચન છે એ 7, 8 એન્ડ 9, એ બંને ચેપ્ટર્સનું છે, મતલબ 80-80% છે બંનેનું, ઓકે, એટલે ઓલમોસ્ટ 36% થયો કે તમારા જે કાંઈ બી સિલેબસ 100 સિલેબસ છે એમાંથી 36% છે એ બંને ચેપ્ટર્સનું વેઇટેજ છે, બહુ વધારે કહેવાય। સપોઝ કે બંને ચેપ્ટરમાંથી મિનિમમ 3 ક્વેશ્ચન તો હોય જ, એક 7 માર્કનો, એક 3 માર્કનો અને એક 4 માર્કનો, એ રીતે, ઓકે। તો આપણે જોશું કે કયા ચેપ્ટર, કયા ક્વેશ્ચન છે, ક્વેશ્ચન બેંકમાં બી તમને આપેલા છે, અને એ બી જોશું આપણે કે કયા ચેપ્ટર ક્વેશ્ચન છે ઇમ્પોર્ટન્ટ છે। તો સ્ટાર્ટ કરીએ, આ આઉટલાઈન છે, મતલબ આટલી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે, અહીંયા સુધીની જે વસ્તુ છે એ ડેડલોકની છે, અને અહીંયા ડેડલોક રિકવરીથી જે સ્ટાર્ટ થાય છે, એ ડેડલોક કઈ રીતે, ડેડલોક શું કામ જનરેટ થયું, એના ઇસ્યુ શું શું છે, ક્યારે જનરેટ થાય છે, ઓકે, એ જે કંઈ બી છે એ બધો કન્સેપ્ટ જે છે ડેડલોકનો એ અહીંયા સુધી આવે છે, અને પછી એ ડેડલોકને સોલ્યુશન, મતલબ એ ડેડલોકનું સોલ્યુશન શું છે એ છે એ રિકવરી, ઓકે। તો અહીંયા આગળ આપણે સેન્ટ્રલાઇઝ સિસ્ટમમાં બી ડેડલોક સ્ટડી કરવાનું છે, અને ડિસ્ટ્રીબ્યુટેડ સિસ્ટમમાં બી ડેડલોક છે સ્ટડી કરવાનું છે, બંનેમાં ડિટેક્શન કઈ રીતે થાય છે, પ્રોટોકોલ્સ કઈ રીતે યુઝ થાય છે ડિસ્ટ્રીબ્યુટેડ ડીબીએમએસમાં, ડિસ્ટ્રીબ્યુટેડ ડેડલોકમાં, ઓકે, એ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરવાની છે। તો સ્ટાર્ટ કરીએ કે ડેડલોક છે અનવોન્ટેડ સિચ્યુએશનમાં જનરેટ થાય, બે અથવા તો બે કરતાં વધારે જ્યારે ટ્રાન્ઝેક્શન છે એ એકબીજાનો વેઇટ કરતા હોય, ઓકે, અને જ્યારે એકબીજાને એ લોકની વાટે હોય, કે પહેલો છે અનલોક કરે ને પહેલો અનલોક કરે, ને એકબીજાના જ્યારે અનલોકની વાટે હોય ત્યારે શું થશે, કે ત્યારે ડેડલોક જનરેટ થશે। ડેડલોક ઇઝ અ સેડ ટુ વન ઓફ ધ મોસ્ટ ફિયર્ડ કોમ્પ્લિકેશન ઇન ડીબીએમએસ એઝ ઇટ બ્રિંગ્સ ધ હોલ સિસ્ટમ ટુ અ હોલ્ટ, એટલે શું, તો કે કોઈ એક સિસ્ટમ છે એ શું કરશે, તો કે કોઈ રિસોર્સની અથવા તો કોઈ ટેબલની વાટે છે, અહીંયા ટ્રાન્ઝેક્શનનો કન્સેપ્ટ છે એટલા માટે આપણે એ રીતે વાત કરશું। ઓએસમાં શું કહેવાશે, તો કે પ્રોસેસ કહેવાય છે, જ્યારે અહીંયા ડેડલોકનો કન્સેપ્ટ છે ડીબીએમએસમાં છે તો કઈ રીતે આવશે,
તો કે અહીંયા આગળ આવશે એઝ અ ટ્રાન્ઝેક્શન. તો જ્યારે એક ટ્રાન્ઝેક્શન છે એ બીજા ટ્રાન્ઝેક્શન સાથે પેલું થાય કે બંનેને એક જ રિસોર્સ જોતો હોય, એક જ ડેટાબેઝ છે એ એક્સેસ કરવો હોય, એક જ ટેબલ છે એ એક્સેસ કરવું હોય, ત્યારે શું થાય છે? તો કે એને ડેડલોક ક્રિએટ થયું કે ક્રિએટ થયું હોય એવું કહેવાય છે. ઓકે, એક્ઝામ્પલ જોઈએ અહીંયા આગળ. લેટ્સ અસ અન્ડરસ્ટેન્ડ ધ કન્સેપ્ટ ઓફ ધ ડેડલોક વિથ એન એક્ઝામ્પલ. ઓકે, સપોઝ કે ટ્રાન્ઝેક્શન વન છે અને ટ્રાન્ઝેક્શન ટુ છે, બે તમારી પાસે ટ્રાન્ઝેક્શન છે. ટ્રાન્ઝેક્શન વન છે એને સ્ટુડન્ટ અલોકેટ કરેલો છે. સ્ટુડન્ટ અલોકેટ કરેલો ઇટ મીન્સ કે સ્ટુડન્ટ નામનું ટેબલ છે એને લોક કરેલું છે ટ્રાન્ઝેક્શન વને, અને ટ્રાન્ઝેક્શન ટુ એ ગ્રેડ નામનું ટેબલ છે એ લોક કરેલું છે. હવે ટ્રાન્ઝેક્શન વન છે એને ખબર પડી છે કે મારે ગ્રેડ નામનું ટેબલ છે એ યુઝ કરવું છે, એટલે એ શું કરશે? તો કે સ્ટુડન્ટને તો એ હોલ્ડ ઉપર રાખે છે, પણ જ્યારે સાથે સાથે શું કરે છે? તો કે ગ્રેડ નામના ટેબલ માટે બી એ રિક્વેસ્ટ કરે છે. મતલબ પોતે અનલોક નથી થતું, એ શું કરે છે? તો કે લોક કરવાની ટ્રાય કરે છે, પણ એ ઓલરેડી બીજાએ હોલ્ડમાં રાખેલું છે, એટલે એ શું કરશે? તો કે રિક્વેસ્ટ કરીને વેઇટ કરશે. સેમ ટુ સેમ ટ્રાન્ઝેક્શન ટુને કયું ટેબલ જોવે છે? જે ટી વન પાસે છે, જે ટી વને હોલ્ડ ઉપર ઓલરેડી રાખેલું છે. સ્ટુડન્ટ નામનું ટેબલ છે એ ટી વને ઓલરેડી હોલ્ડ ઉપર રાખ્યું છે, એ કોની માટે છે? તો કે ગ્રેડ ફ્રી થાય એની માટે. જ્યારે ટી ટુ ટ્રાન્ઝેક્શન છે એને ગ્રેડને હોલ્ડ ઉપર રાખેલું છે, અને એ કોની માટે છે? તો કે સ્ટુડન્ટ ફ્રી થાય એને. મતલબ ટી વનને સ્ટુડન્ટ અને ગ્રેડ બંનેને એક સાથે કામ કરવું છે, જ્યારે ટી ટુમાં ગ્રેડ અને સ્ટુડન્ટ એ રીતે બે એક સાથે કામ કરવું છે બંને ટેબલમાં. તો બંને શું કરશે? તો કે પોતપોતાના ટેબલ હોલ્ડ કરીને રાખશે, એને ક્યારેય શું નહીં કરે? ફ્રી નહીં કરે. તો એ કન્સેપ્ટ શું થયો કે કોઈ દિવસ ટ્રાન્ઝેક્શન વન ને ટ્રાન્ઝેક્શન ટુ છે એ શું કમ્પ્લીટ કરશે? મતલબ એ એકબીજાની હેન્ડમાં છે, બરોબર? તો એ શું ક્યારે ફ્રી થશે? તો કે ના. તો એ કન્સેપ્ટ શું કહેવાય? તો કે એ ડેડલોક કહેવાય. અહીંયા આગળ મેં એ જ કીધું છે, ઓકે, કે ટી વન છે એ ગ્રેડની વેઇટ કરે છે, જ્યારે ટી ટુ છે એ કોની વેઇટ કરે છે? તો કે સ્ટુડન્ટની વેઇટ કરે છે કે એ ફ્રી થાય ત્યારે હું યુઝ કરું, અને ટી વન એમ થાય ગ્રેડ ફ્રી થાય ત્યારે હું યુઝ કરું. ઓકે, તો આ જે કન્સેપ્ટ છે એને ડેડલોક કહેવાય છે. સાથે સાથે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે, કે સપોઝ કે ચલો આ પેલું એક્ઝામ્પલ જોવા દઈએ, કે સપોઝ કે તમે કોઈ બેંક એકાઉન્ટમાં સપોઝ કોઈ તમે બેંકમાં ગયા છો અને ત્યાં આગળ તમારે ઓપન કરવું છે તમારું બેંક એકાઉન્ટ. ઓકે, સેવિંગ એકાઉન્ટ કે કરંટ એકાઉન્ટ કે જે કંઈ બી છે એ તમારે શું કરવું છે? તો કે ઓપન કરવું છે. હવે સેવિંગ એકાઉન્ટનો સપોઝ કે રૂલ છે તો એ શું છે? કે તમારે એટલા પૈસા છે મિનિમમ, એટલી અમાઉન્ટ છે તમારા જે કંઈ બી એકાઉન્ટ છે એની અંદર શું હોવી જોઈએ? તો કે હોવી જોઈએ. અને તમે જ્યારે એકાઉન્ટ ઓપન કરો ત્યારે તમારે પહેલાં એને શું આપવું પડે? તો કે એટલી અમાઉન્ટ મિનિમમ, સપોઝ કે 2000 છે, 3000 છે, એટલી અમાઉન્ટ છે એ આપો ત્યારે તમને શું કરી દેશે? તો કે એકાઉન્ટ ઓપન કરી દેશે. હવે સપોઝ કે તમે બેંકમાં ગયા છો એકાઉન્ટ ઓપન કરાવવા માટે, એટલે એકાઉન્ટર શું કહેશે? કે તમે ચલો ભાઈ મને 3000 આપો એટલે હું તમારું એકાઉન્ટ ઓપન કરી આપું. ત્યારે કસ્ટમર એવું શું એક્સ પર્સન છે એ શું કહેશે? તો કે ના, પહેલાં તમે મારું એકાઉન્ટ ઓપન કરી આપો, પછી હું તમને ડિપોઝિટ મતલબ પૈસા આપીશ. એટલે શું થયું? તો કે એકાઉન્ટર છે એ પોતાનું એક પોતાની બેંકમાં એકાઉન્ટ ખોલી આપશે. તો કે ના, શું કામ? તો કે એને ટ્રસ્ટ નથી કે કસ્ટમર જે છે એની પાસે 3000 રૂપિયા છે કે નહીં. જો નહીં હોય ને એકાઉન્ટ ખુલી જશે તો શું થશે? અને કસ્ટમરને બી શું નથી? ટ્રસ્ટ નથી કે હું પૈસા આપું અને જો એ એકાઉન્ટ નહીં ખોલી દે તો શું થશે? એટલે એ જે કંઈ બી કન્સેપ્ટ છે એ શું થયો? ડેડલોક. મતલબ પહેલો શું કરશે? એકાઉન્ટર છે એ પૈસાની વાટે હશે અને કસ્ટમર છે એ એકાઉન્ટની વાટે હશે, એટલે બંને શું થશે? તો કે એકબીજાને હોલ્ડમાં મૂકશે કે ભાઈ ના, પહેલાં તું કર, પહેલાં તું કરો. પહેલો એમ કહેશે તું કર, આ રૂલ્સ છે. પહેલો એમ કહેશે ના, મારી પાસે અત્યારે આ રીતે નથી, આમ નથી, હું તમે પહેલાં ઓપન કરી દો પછી હું તમને આપીશ. તો એ ટાઈપની જે કંઈ બી સિચ્યુએશન જનરેટ થઈ એ જ શું થયું? તો કે બેંક એકાઉન્ટ ઓપન કરવા માટે. ઓકે, સેમ ટુ સેમ સપોઝ કે કોઈ સિંગલ પટ્ટી રોડ છે. ઓકે, તો સિંગલ પટ્ટી રોડમાં સપોઝ કે બે વ્હીકલ છે એ શું થશે? તો કે સામ સામે આવી જશે. હવે એવું એક બંને બાજુ નદી છે, એટલે બંનેને ક્યાંય બી સાઈડમાં કે એ રીતે બંને ટ્રક સામસામાં છે, એટલે કોઈ ટ્રકને બાજુમાં પાર્ક થઈને મતલબ બીજું પાર્ક કરી લે અને બીજો જતો રહે એવું કંઈ સિચ્યુએશન જનરેટ થાય એવી નથી. તો હવે શું થશે? કોઈ એક ટ્રકને છે એ શું કરવું પડશે? તો કે રિવર્સ બેક કરવું, મતલબ રિવર્સ કરવું પડશે, બેક જવું પડશે. હવે સપોઝ કે એ ટ્રકને બી ટ્રક બંને એ જે કંઈ બી 2 કિલોમીટરનો સપોઝ કે પુલ છે, બંને બાજુ નદી છે. ઓકે,
હવે એ જે કઈ 2 કિલોમીટરનો પુલ છે એમાં 1 જ કિલોમીટર બંને શું આગળ આવી ગયા છે ને, સેન્ટરમાં ઉભા રહ્યા છે પુલની. હવે ત્યાંથી પેલો એવું કહેશે કે ભાઈ તું રિટર્ન જા, મતલબ તું રિવર્સ કર, અને ટ્રક બી છે એ શું કહેશે ભાઈ તું રિટર્ન કર. એકે ટ્રક છે એ શું નહીં થાય તો કે રિટર્ન નહીં થાય, અને બંને શું થઈ જશે ત્યાં આગળ સ્ટક થઈ જશે. તો એ જે કન્સેપ્ટ છે એ બી શું થયો, ડેડલોક. આપણે રૂટીન લાઈફમાં બી આ ટાઈપના ઘણા બધા કન્સેપ્ટ જોતા હોઈએ કે જે આપણી ડેડલોક જનરેટ થાય છે. ઓકે, તો એ આપણે રૂટીન લાઈફના એક્ઝામ્પલ લઈએ. સાથે સાથે એક બીજો એક અંદર એક ટર્મ્સ છે, વેઇટ ફોર ગ્રાફ ફોર મલ્ટીપલ ટ્રાન્ઝેક્શન. જે કંઈ બી ડેડલોક જનરેટ થાય છે એને શું કહેવાય, તો કે વેઇટ ફોર ગ્રાફ બી કહી શકાય. સપોઝ કે ધેર એક્ઝિસ્ટ અ સેટ ઓફ વેઇટિંગ ટ્રાન્ઝેક્શન, સપોઝ T0, T1, T2, up to TN, સચ દેટ T0 ઇઝ વેઇટિંગ ફોર ડેટા આઇટમ T1 હોલ્ડ. ઓકે, એટલે શું કહે છે, તો કે જે T0 છે એ T1 એ જે કંઈ બી ડેટા આઇટમને, મતલબ જે કંઈ બી ટેબલને હોલ્ડ કરીને રાખ્યો છે એની વાટે છે, જ્યારે T1 છે એ T2 એ જે હોલ્ડ કરીને રાખ્યો છે ટેબલ એની વાટે છે, જ્યારે T3 છે એ હોલ્ડ કરીને રાખ્યો છે એની વાટે છે, જ્યારે T4 છે એ કોઈક T5ની વાટે છે, એમ અપ ટુ TN છે એ T0ની વાટે છે. તો એ શું થયું, એક સાયકલ જનરેટ થઈ. તો એ સાયકલ, એ જે કંઈ બી ગ્રાફ જનરેટ થયો એને શું કહેવાશે, તો કે ડેડલોક સ્ટેટ અથવા તો વેઇટ ફોર ગ્રાફ. તો આજે કંઈ બી કન્સેપ્ટ છે એ કયો કન્સેપ્ટ કહેવાશે, તો કે વેઇટ ફોર ગ્રાફનો કન્સેપ્ટ કહેવાશે. કે સપોઝ કે તમારે કોઈ ટ્રાન્ઝેક્શન છે એની તમારે સાઈડ બાય સાઈડ, મતલબ એકબીજાથી જો પેલું કરવું હોય કે પોતાનો જે કંઈ બી એક્સેસ કરવો હોય ડેટા, અને એ ડેટા એક્સેસ કરતી વખતે કોઈ બીજા ઉપર હોલ્ડમાં હોય, તો એ કન્સેપ્ટને કહેવાય છે ડેડલોક. હવે ડેડલોક ક્યારે જનરેટ થાય છે, એ જે કાંઈ બી કન્ડિશન્સ છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. ઓકે, થેન્ક યુ.